જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 20 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી સ્વામિનારાયણ નગરનો ભવ્ય પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું, જેમાં બાળનગરી, બુઝો, સી ઓફ સુવર્ણા, સ્વચ્છતા, વ્યસન મુક્તિ સહિતના વિડીયો દર્શન પ્રદર્શન તથા અયોધ્યા શ્રીરામ મંદિર, કેદારધામ, અમેરિકા અક્ષરધામ મંદિર પ્રતિકૃતિ સહિત જીવન ઉત્કર્ષ પ્રદર્શનો નિહાળવા માનવ મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. પ્રદર્શનના અંતિમ દિવસે સી ઓફ સુવર્ણામાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા જયમીન પટેલ, જેઓ હાલ રહેવાસી સુરત, જે ધોરણ 6માં ગાંધીનગર બીએપીએસ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, તે પોતાના નાના કમલેશભાઈ પટેલ સાથે જંબુસર પ્રદર્શનનો લાભ લેવા પધાર્યા હતા. પ્રદર્શન નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી જંબુસર મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સી ઓફ સુવર્ણા એક માસમાં 500 જેટલા શો કર્યા હતા. આ કથા વાર્તામાં તમે દિલથી ભગવાનને કરેલી પ્રાર્થના અને પુરુષાર્થ કરો તો સફળતા મળે છે, તેમ કહી સુવર્ણપરીની વાત કરી. બાપા પણ આ વસ્તુ શીખવાડવા માંગે છે, દરેક વ્યક્તિએ સફળતા મેળવવા પ્રાર્થના અને પુરુષાર્થ કરવો જોઈએ તો ચોક્કસ નિર્ધારિત સફળતા મળી શકે છે. બાપાની શતાબ્દીમાં સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને છે અને આગામી સમયમાં પણ જો મહંત સ્વામી મહારાજના સેવા કાર્યમાં સેવા કરવાનો મોકો મળશે તો સેવા કરવા માટે તત્પરતા દાખવી હતી. જય સ્વામિનારાયણ. હું સ્વરા જયમીન કુમાર પટેલ છું. હું સુરતમાં રહું છું. અત્યારે હાલ હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર આંદેસરમાં અભ્યાસ કરું છું. એક વર્ષ પહેલાં જે શતાબ્દી મહોત્સવ હતો તેનામાં સુવર્ણ ડોમની અંદર હું કેકડીનો રોલ ભજવતી હતી. આ બધું થયું છે તે મહારાજ સ્વામીની કૃપાથી જ થયું છે. મારું સિલેક્શન થયું છે અને મેં 500 શો કર્યા છે. અત્યાર હાલ હું મારા નાના કમલેશભાઈ અને નાની સાથે જંબુસરમાં થયેલ જે નગરીનો આયોજન થયું છે તે જોવા માટે આવી છું. મને ખૂબ ગર્વ થાય છે કે બધા મને જોવે છે અને હું પોતાને જોઉં છું સ્ક્રીન પર. મને અંદરથી એવું થાય છે કે આ બાપાએ મને માટે બહુ જ કામ અને મને એવું થાય છે કે આવી રીતે ફરીથી મને મોકો મળે તો હું આના કરતાં બી વધારે સારું કરી શકું તેમ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય.